ગુડ મોર્નિંગ ઓલ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? ધોરણ 11 સાયન્સના બાયોલોજીના પ્રકરણ નંબર 7ના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે દેડકો છે તેનું પરિવહન તંત્ર અને ઉત્સર્જન તંત્ર છે તે પૂર્ણ કરેલ છે. હવે ત્યારબાદ આવે છે દેડકાનું ચેતાતંત્ર. હવે ચેતાતંત્ર એટલે ટૂંકમાં એનું નિયંત્રણ અને સહનિયમન, કે જે કોઈ પણ દેડકો છે તેની અંદર જે કાર્ય થાય છે તે કેવી રીતે કંટ્રોલમાં હોય છે અને તેનું નિયમન કેવી રીતે થાય છે તે આપણે જોવાનું છે. તો એના નિયંત્રણ અને જે સહનિયમન છે તેના માટેની અંદર બે તંત્ર આવેલા જોવા મળે છે. એક તો આવેલું છે ચેતાતંત્ર અને બીજું આવેલું છે અંતઃસ્ત્રાવી નિયમન, એટલે કે અંતઃસ્ત્રાવો છે તેના દ્વારા નિયમન થાય છે. તો અંતઃસ્ત્રાવ એટલે શું મિત્રો? તો અંતઃસ્ત્રાવ બીજું કાંઈ નથી પરંતુ એક પ્રોટીનના અને કાર્બોદિતના અને જે કોલેસ્ટ્રોલ એટલે કે લિપિડના બનેલા છે. અલગ અલગ અંતઃસ્ત્રાવો છે તેનું જે બંધારણ છે તે અલગ અલગ જોવા મળે છે. તેની અંદર આપણે ડિટેલ્સમાં જવાનું નથી પરંતુ મોટાભાગના અંતઃસ્ત્રાવો છે તે પ્રોટીનના બનેલા જોવા મળે છે અને તે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થતા સ્ત્રાવો છે, કે જે આગળ આપણે પેશીની અંદર ભણી ગયા છીએ કે બહિર્સ્ત્રાવી ગ્રંથિ અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ. તો અંતઃસ્ત્રાવી ગ્રંથિ એટલે શું? તો અંતઃસ્ત્રાવી ગ્રંથિ એટલે કે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, કે જે સીધા રુધિરમાં ભળી જાય છે અને આખા શરીરનું નિયમન કરે છે. તો અંતઃસ્ત્રાવ એક રાસાયણિક સંદેશાવાહકો તરીકે કાર્ય કરે છે કારણ કે તે રસાયણના બનેલા છે એટલા માટે. તો આમ અંતઃસ્ત્રાવ એક રાસાયણિક સંદેશાવાહક તરીકે વર્તી અને જે આખું શરીર છે તેનું જે નિયમન અને નિયંત્રણનું કાર્ય કરે છે. તો આપણે હવે તે જોઈએ કે એની અંદર કેવી રીતે નિયંત્રણ અને નિયમનનું કાર્ય થાય છે તે. તો નિયંત્રણ અને સહનિયમન તંત્ર દેડકામાં પૂર્ણ વિકસિત હોય છે. હવે જુઓ મિત્રો કે અહીંયા જે દેડકાની અંદર જે નિયંત્રણ અને જે સહનિયમન થાય છે તે કેવું જોવા મળે છે? તેનો વિકાસ પૂર્ણ થયેલો જોવા મળે છે, એટલે કે એની અંદર ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર બંને જોવા મળે છે. હવે એની અંદર આગળ આપેલું છે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને ચેતાતંત્ર બંને જોવા મળે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ શું કરે છે? અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે અને ચેતાતંત્ર છે તેની અંદર મગજ અને કરોડરજ્જુ ભેગી મળી અને આખું જે એનું શરીર છે તેનું નિયમન કરે છે, કે તે આપણે આગળ જોવાનું જ છે. હવે શરીરના જુદા જુદા અંગોમાં રાસાયણિક સહનિયમન અંતઃસ્ત્રાવો દ્વારા સંપન્ન થાય છે, એટલે કે પૂરું થાય છે. હવે શરીરની અંદર એના જે દરેક અંગો છે તેની અંદર જે રાસાયણિક નિયમન છે તે કોની મદદથી થાય છે? અંતઃસ્ત્રાવો દ્વારા. કારણ શું? તો કારણ કે અંતઃસ્ત્રાવ એક રાસાયણિક સંદેશાવાહકો છે. જેવી રીતે ચેતાતંત્રની અંદર ચેતાકોષો સંદેશાઓનું વહન કરે છે એવી જ રીતે અહીંયા મિત્રો અંતઃસ્ત્રાવો પણ સંદેશાનું વહન કરે છે. પરંતુ આ અંતઃસ્ત્રાવો કેવા છે? રાસાયણિક છે, એટલે કે રસાયણના બનેલા છે. એટલા માટે અહીંયા એવું કહેવા માગે છે કે શરીરની અંદર જે આખે આખું જે રાસાયણિક નિયમન છે તે કોની મદદથી થાય છે? અંતઃસ્ત્રાવો દ્વારા પૂરું થાય છે. જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા સ્ત્રવિત થાય છે, તો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ ક્યાંથી થાય છે? તો અંતઃસ્ત્રાવો છે તે અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સ્ત્રાવ થતા જોવા મળે છે. કેના બનેલા છે? મોટાભાગના અંતઃસ્ત્રાવ પ્રોટીનના બનેલા છે. એ સિવાય અમુક અંતઃસ્ત્રાવની અંદર કાર્બોદિત પણ જોવા મળે છે, લિપિડ પણ જોવા મળે છે. હવે આગળ જોઈએ કે કયા કયા અંતઃસ્ત્રાવો છે તે કઈ કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે તે. તો દેડકાની જે મુખ્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે, કે દેડકામાં એવી કઈ કઈ ગ્રંથિ આવેલી છે કે જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, તો એની અંદર પિટ્યુટરી. હવે મિત્રો, આ પિટ્યુટરી ગ્રંથિ મગજની અંદર આવેલી જોવા મળે છે. આપણે એ નથી આપેલું પરંતુ આપણે યાદ રાખશું કે પિટ્યુટરી ગ્રંથિ મગજમાં આવેલી છે. થાઇરોઇડ ગ્રંથિ છે તે ગળાના ભાગમાં આવેલી જોવા મળે છે. પેરાથાઇરોઇડ ગ્રંથિ છે તે પણ ગળાના ભાગમાં જ હશે, થાઇરોઇડ ગ્રંથિની બંને બાજુએ જોવા મળે છે. ત્યારબાદ થાઇમસ છે, તો થાઇમસ ગ્રંથિ છે તે આપણે જોઈએ તો છાતીના ભાગે આવેલી જોવા મળે છે, એટલે કે ઉરસ ભાગમાં આવેલી છે. પિનિયલ કાય એટલે કે જ્યાં પિનિયલ ગ્રંથિ છે તે પણ મગજની અંદર આવેલી જોવા મળે છે. ત્યારબાદ સ્વાદુપિંડના કોષપુંજો એટલે કે જે આપણે સ્વાદુપિંડ ગ્રંથિ જોઈ તે, અને એડ્રિનલ ગ્રંથિ છે તે મૂત્રપિંડની ઉપર આવેલી હશે, અને જનનપિંડો એટલે કે અંડપિંડ અને શુક્રપિંડ કે જે આગળ આપણે
પ્રજનનતંત્રની અંદર ભણવાના છે. તો દરેક ગ્રંથી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે અને તે અંતઃસ્ત્રાવ રાસાયણિક નિયામક તરીકે વર્તે છે. અહીંયા મિત્રો આપણે કશું જ એવું અભ્યાસ નથી કરવાનો કે કઈ ગ્રંથિમાંથી કયું અંતઃસ્ત્રાવ છે તેનું સ્ત્રાવ થાય છે તે. આપણે ફક્ત અહીંયા અંતઃસ્ત્રાવી ગ્રંથિના નામ આપ્યા છે તો આપણે અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે તે શું કરવાનું છે કે ખાલી કઈ કઈ ગ્રંથિ જોવા મળે છે એનું જ આપણે નામ યાદ રાખવાના છે. તો આ મિત્રો આ બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી કોઈકના કોઈક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે અને તે અંતઃસ્ત્રાવ છે તે શરીરનું રાસાયણિક નિયમન કરે છે. આપણે અહીંયા દેડકાનું કાંઈ વધારે પ્રમાણમાં ડિટેલ્સમાં નથી ભણવાનું, પરંતુ જે આ કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે કે જે આપણા મનુષ્યની અંદર કઈ ગ્રંથિ આવેલી છે તે આપણે 22મા પ્રકરણની અંદર ડિટેલ્સથી ભણવાનું છે. કઈ ગ્રંથિ ક્યાં આવેલી છે, તે ગ્રંથિમાંથી કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે અને એ અંતઃસ્ત્રાવ છે તેનું કાર્ય શું છે. તો દરેકે દરેક ગ્રંથિનું આપણે ડિટેલ્સમાં જોવાનું છે, પરંતુ આપણે અહીંયા ખાલી નામ જ આપ્યા છે તો આપણે નામ જ ખાલી યાદ રાખવાના છે. અંદર આપણે જવું નથી. 22મું પ્રકરણ આપેલું જ છે માનવ દેહ ધર્મ વિદ્યામાં, ત્યાં આપણે મનુષ્યનું જે આખું અંતઃસ્ત્રાવી તંત્ર છે તેનો અભ્યાસ કરવાનો છે. તો આ મિત્રો અહીંયા એનું અંતઃસ્ત્રાવી તંત્ર આ રીતે કાર્ય કરે છે. તો એની અંદર એક તો આપણે નિયંત્રણ અને સહનિયમન તંત્ર એ દેડકાળમાં પૂર્ણ વિકસિત જોવા મળે છે. એની અંદર અંતઃસ્ત્રાવી તંત્ર અને ચેતાતંત્ર બંને જોવા મળે છે. અંતઃસ્ત્રાવી તંત્ર તરીકે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી જોવા મળે છે. હવે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જુદા જુદા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે અને એ અંતઃસ્ત્રાવ રુધિરમાં ભળી અને આખા શરીરની અંદર એક રાસાયણિક સહનિયમન પૂરું કરે છે. હવે એની અંદર મુખ્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે કઈ કઈ ગ્રંથિઓ આવેલી છે, પિટ્યુટરી ગ્રંથિ, થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, થાઇમસ, પિનિયલ કાય, સ્વાદુપિંડના કોષ, પૂંજ, એડ્રિનલ અને જનનપિંડો. જનનપિંડોની અંદર આવશે શુક્રપિંડ અને અંડપિંડ. તો આ છે દેડકાની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. હવે ત્યારબાદ આવે છે તેના ચેતાતંત્રની વાત કરીએ. તો ચેતાકોષો છે, ચેતાપેશીઓ છે, તે ભેગી મળી અને કયા તંત્રનું નિર્માણ કરે છે, ચેતાતંત્રનું નિર્માણ કરે છે. તો હવે દેડકો છે તેની અંદર પણ મિત્રો ચેતાતંત્રની વાત કરીએ તો ચેતાતંત્ર છે ને બે પ્રકારના હોય છે. એ પહેલાં તો આપણે જોઈએ કે ચેતાતંત્ર ક્યાં આવેલું હશે. તો દેડકો કેવું પ્રાણી છે, પૃષ્ઠવંશી પ્રાણી છે. તો દેડકાની અંદર ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ આવેલું હશે અને જે હૃદય છે તે વક્ષ બાજુએ હશે. આગળ આપણે બે પ્રાણી જોઈ ગયા છીએ, અળસિયું અને વંદુ. એની અંદર જે ચેતાતંત્ર હતું તે ક્યાં હતું, વક્ષ બાજુએ હતું અને એનું હૃદય પૃષ્ઠ બાજુએ હતું. પરંતુ અહીંયા કેવું થઈ જશે, ઉલટું થઈ જશે, કારણ કે હવે આપણે આવી ગયા છીએ મેરુદંડી એનો જે સમુદાય ઉપસમુદાય છે પૃષ્ઠવંશી એની અંદર આપણે આવી ગયા છીએ. તો પૃષ્ઠવંશીની અંદર ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ આવેલું હશે અને હૃદય વક્ષ બાજુએ હાજર હશે. હવે અહીંયા દેડકાની અંદર મિત્રો ચેતાતંત્ર બે ભાગમાં વહેંચાયેલું જોવા મળે છે. એક ચેતાતંત્ર ઐચ્છિક છે અને બીજું ચેતાતંત્ર અનૈચ્છિક છે. હવે મિત્રો ઐચ્છિક અને અનૈચ્છિક, હવે ઐચ્છિક એટલે શું, તો ઐચ્છિક ચેતાતંત્ર એટલે કે એવું ચેતાતંત્ર કે એનું જે નિયમન છે ને તે પ્રાણીની જે ઈચ્છાશક્તિ હોય ને એને આધારે થાય. આગળ આપણે કેમ સ્નાયુની અંદર ઐચ્છિક સ્નાયુ અને અનૈચ્છિક સ્નાયુ ભણી ગયા, તો એવી રીતે મિત્રો બરાબર સમજો કે અહીંયા આપણે ભલે દેડકો નીટમાં નથી, પરંતુ આ ચેતાતંત્ર આપણે મનુષ્યનું જે માનવ દેહ ધર્મ વિદ્યા છે તેની અંદર પણ આવે જ છે. એટલે અને આ તો સામાન્ય છે. તો સમજવાનું છે કે ઐચ્છિક ચેતાતંત્ર અને અનૈચ્છિક ચેતાતંત્ર. તો ઐચ્છિક ચેતાતંત્ર એટલે કે એવું ચેતાતંત્ર કે જેનું નિયમન છે તે પ્રાણીની ઈચ્છાશક્તિને આધારે થતું હોય. તો ઐચ્છિક ચેતાતંત્રની અંદર એના પાછા બે પ્રકાર પડે છે, મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર. તો આપણે અહીંયા જોવાનું છે કે ચેતાતંત્રના આયોજનમાં મધ્યવર્તી ચેતાતંત્ર અથવા તો તેને મધ્યસ્થ ચેતાતંત્ર કહે છે. આ મધ્યવર્તી અથવા તો મધ્યસ્થ ચેતાતંત્રની અંદર સમાવેશ થાય છે મગજ અને કરોડરજ્જુનો. યાદ રાખજો મિત્રો કે મગજ અને કરોડરજ્જુ ભેગા મળી અને કયું ચેતાતંત્ર બનાવે છે, મધ્યસ્થ ચેતાતંત્ર. અને જે પરિઘવર્તી ચેતાતંત્ર છે તેની અંદર કેનો સમાવેશ થાય છે,
તો મગજમાંથી જે ચેતાઓ નીકળે છે તેને મસ્તિષ્ક ચેતાઓ કહે છે અને કરોડરજ્જુ છે તેમાંથી જે ચેતાઓ નીકળે છે તેને કરોડરજ્જુ ચેતાઓ કહે છે તો તે ભેગી મળી અને કેનું નિર્માણ કરે છે પરિઘવર્તી ચેતાતંત્રનું તો અહીંયા આપેલું છે મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ હવે એ કેવી રીતે મિત્રો તો ઉદાહરણ તરીકે મેં રફલી તમને બતાવું છું કે ધારો કે આ શું છે મગજ છે હવે આવી રીતે મગજમાંથી શું નીકળશે ચેતાઓ નીકળશે તો આ મગજમાંથી જે આ ચેતાઓ નીકળે છે તે કેનું નિર્માણ કરે છે પરિઘવર્તી ચેતાતંત્રનું એવી જ રીતે આખું છે કરોડરજ્જુ હશે તો આ કરોડરજ્જુમાંથી પણ આવી રીતે ચેતાઓ નીકળશે ચેતાઓ ક્યાં આવેલી હશે કે એના શરીરમાં ફેલાયેલી હશે તો એ બનાવે છે પરિઘવર્તી ચેતાતંત્ર આટલું ક્લિયર એ સિવાય એની અંદર સ્વયંવર્તી ચેતાતંત્ર કે એની અંદર આવે છે અનુકંપી અને પરાનુકંપીનો સમાવેશ થાય છે હવે સ્વયંવર્તી ચેતાતંત્ર એટલે કેવું મિત્રો અનિચ્છાવર્તી એટલે કે અનૈચ્છિક આ જે સ્વયંવર્તી ચેતાતંત્ર છે તે અનિચ્છાવર્તી છે અથવા તો અનૈચ્છિક છે એટલે કે અહીંયા જે આ ચેતાતંત્ર છે ને તેનું જે નિયમન છે તે પ્રાણી શરીરની જે અનૈચ્છિક ક્રિયાઓ છે તે અનૈચ્છિક ક્રિયાઓની સાથે સંકળાયેલું જોવા મળે છે એના પણ આગળ આપણે જોવાનું છે કે કયું આવે છે તે તમને ખાલી ટોટલ ચેતાતંત્ર છે તે આપેલા છે કે કયા કયા ચેતાતંત્ર જોવા મળે છે તેની ખાલી આપણે સામાન્ય માહિતી મેળવેલ છે તો અહીંયા મિત્રો તમને નથી આપેલું પરંતુ આપણે યાદ રાખવાનું છે કે ઐચ્છિક ચેતાતંત્રની અંદર કોનો સમાવેશ થાય છે મધ્યસ્થ એટલે કે મધ્યવર્તી ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર ભેગા મળી અને ઐચ્છિક ચેતાતંત્ર બનાવે છે અને સ્વયંવર્તી ચેતાતંત્ર છે એ અનૈચ્છિક અથવા તો અનિચ્છાવર્તી અને આ સ્વયંવર્તી ચેતાતંત્રની અંદર પણ એના પાછા બે આવે છે અનુકંપી અને પરાનુકંપી તે આગળ આપણે જોવાનું છે તો આટલા પહેલાં પ્રકારની તમને સમજ મળી ગઈ હજી એકવાર દોહરાવું છું કે દેડકાની અંદર ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ આવેલું જોવા મળે છે તમે કદાચ જો તમને આમ સમજ ના પડે તો તમારી બુકમાં સાઈડમાં જગ્યા આપેલી જ છે અહીંયા તમે રફલી લખી શકો છો કે જેનાથી તમને યાદ રહે ચેતાતંત્રના બે પ્રકાર કયા કયા બે પ્રકાર ઐચ્છિક ચેતાતંત્ર અને અનૈચ્છિક ચેતાતંત્ર તો ઐચ્છિક ચેતાતંત્રની અંદર એના પાછા બે પ્રકાર તો તમે લખી શકો છો કે આવી રીતે અહીંયા ઐચ્છિક ચેતાતંત્ર કરી અને પછી એના પ્રકાર એક અને બે તો ઐચ્છિક ચેતાતંત્રના બે પ્રકારની અંદર કયા કયા બે પ્રકાર એક તો મધ્યસ્થ ચેતાતંત્ર અને બીજું પરિઘવર્તી ચેતાતંત્ર તો મધ્યસ્થ ચેતાતંત્રમાં કોણ આવશે તો મુખ્ય ચેતાતંત્રમાં મગજ આવશે અને કરોડરજ્જુ આવશે પરિઘવર્તી ચેતાતંત્રની અંદર કોણ આવશે તો મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ ક્લિયર આટલું ત્યારબાદ બીજા પ્રકારની આપણે વાત કરીએ ચેતાતંત્રનું તો તે કેવું હતું અનૈચ્છિક હતું અથવા તો એને સ્વયંવર્તી અથવા તો અનિચ્છાવર્તી તો એના પાછા બે પ્રકાર અનુકંપી અને પરાનુકંપી આમ બે ચેતાતંત્રના બે બે પ્રકાર પડે છે ઐચ્છિકને બે પડે છે અને અનિચ્છાવર્તી અથવા તો સ્વયંવર્તીના પણ બે પડે છે આપણે આ બુકમાં આપેલું જ છે પરંતુ બધું કેવું આપેલું છે સાથે આપેલું છે એટલે આ મધ્યવર્તી અને પરિઘવર્તી ઐચ્છિક ચેતાતંત્રના પ્રકાર છે અને સ્વયંવર્તી અથવા તો એને અનિચ્છાવર્તી અથવા તો અનૈચ્છિક પણ કહે છે એના બે પ્રકાર કાઉન્સમાં આપેલા છે હાલો આટલું ક્લિયર હવે ત્યારબાદ આગળ આપણે જોઈએ કે મગજમાંથી 10 જોડ મસ્તિષ્ક ચેતાઓ ઉદ્ભવે છે કેટલી જોડ 10 જોડ અને કરોડરજ્જુ છે તેમાંથી 9 જોડ ઉદ્ભવે છે યાદ રાખજો આપેલું નથી પણ લખી લેજો કે મગજમાંથી અને કરોડરજ્જુમાંથી જે નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ વડે કેનું નિર્માણ થાય છે પરિઘવર્તી ચેતાતંત્રનું નિર્માણ થાય છે અને પરિઘવર્તી ચેતાતંત્ર આખા શરીરની અંદર ફેલાયેલું હશે તો દેડકામાં મગજમાંથી કેટલી નીકળે છે મસ્તિષ્ક ચેતાઓ 10 જોડ અને કરોડરજ્જુમાંથી જે ચેતાઓ નીકળે છે કરોડરજ્જુ ચેતાઓ તે 9 જોડ ઉદ્ભવે છે તો એક ચેતાતંત્ર આપણું પૂરું થઈ ગયું કયું પૂરું થયું પરિઘવર્તી મધ્યસ્થ ચેતાતંત્રની આગળ વાત કરીએ તો મગજ છે અને કરોડરજ્જુ છે તે ભેગા મળી અને કયું ચેતાતંત્ર બનાવે છે મધ્યસ્થ અથવા તો મધ્યવર્તી ચેતાતંત્ર તો મગજ ક્યાં આવેલું છે તો મગજ એક હાડકાની બનેલી મસ્તિષ્ક પેટીમાં બંધ હોય છે હવે આપણે જો કે તમારા માથા ઉપર વાળની નીચે જો કે શું જોવા મળે છે
એક હાડકાની મજબૂત પેટી જોવા મળે છે જેને ખોપરી કહે છે અને તેની અંદર શું આવેલું હોય છે મગજ આવેલું જોવા મળે છે. તો અહીંયા દેડકો પણ આપણા જેવું જ પૃષ્ઠવંશી પ્રાણી છે એટલે કે એનું જે મગજ છે તે એક હાડકાની બનેલી બંધ પેટીની અંદર કેવું હોય છે રક્ષાયેલું જોવા મળે છે. હવે એ મગજના પાછા ત્રણ ભાગ છે અગ્ર મગજ મધ્ય મગજ અને પશ્વ મગજમાં વિભાજિત હોય છે. આટલું ક્લિયર કે જે મગજ છે મધ્યસ્થ ચેતાતંત્રની અંદર મગજ અને કરોડરજ્જુ આવે છે. મગજ ક્યાં આવેલું છે શીર્ષમાં આવેલું છે મસ્તિષ્ક પેટીમાં તે કેવું હોય છે રક્ષાયેલું હોય છે અને એ મગજના ત્રણ ભાગ જોવા મળે છે અગ્ર મગજ મધ્ય મગજ અને પશ્વ મગજ. તો આપણે આકૃતિ દ્વારા સમજીએ પછી બુકમાં સમજશું મિત્રો એટલે વધારે આપણને યાદ રહી જશે. તો અહીંયા મિત્રો આકૃતિ આપેલી છે તે દેડકાના મગજની આપેલી છે કે તમે અહીંયા જોઈ શકો છો કે આખે આખું આ દેડકાનું મગજ છે. આ પહેલી આકૃતિ એના પૃષ્ઠ દેખાવની છે, સેકન્ડ આકૃતિ તેના વક્ષ દેખાવની છે. આપણે બંને છે તે જોવાનું છે. હવે આપણે જોઈએ કે જે દેડકાનું જે મગજ છે તે ત્રણ ભાગની અંદર વહેંચાયેલું છે. અહીંયાથી લઈ કરી અને આટલું અગ્ર મગજ છે, ત્યારબાદ આટલું મધ્ય મગજ છે અને આ જે છેલ્લું છે તે પશ્વ મગજ છે. તો હવે આપણે જોઈએ કે અગ્ર મગજની અંદર શું આવે છે. તો અગ્ર મગજની અંદર ધ્રાણ પિંડો આવે છે. તો અહીંયા તમે જુઓ કે આ ધ્રાણ પિંડ છે આ એક અને આ બે કેટલા છે એક જોડ અથવા તો બે. તો ધ્રાણ પિંડો એ સિવાય એક જોડ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ. તો તમે આ જોઈ શકો છો કે ધ્રાણ પિંડની નીચે અહીંયા શું આવેલું છે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ. કેટલા આવેલા છે એક જોડ. અહીંયા પણ આકૃતિમાં આપેલું છે, નામ નિર્દેશિત કરેલું છે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ અને એક આંતર મસ્તિષ્કનો સમાવેશ થાય છે. તો અહીંયા છે મિત્રો આપેલું છે આંતર મસ્તિષ્ક. તમને જે નામ નિર્દેશિત કરેલું અહીંયા આપેલું છે તેનું કયું છે કે આંતર મસ્તિષ્ક છે. અને એની અંદર તમને અહીંયા પિનિયલ દંડ જોવા મળે છે કે જો એક ટપકા જેવું. તો આ પિનિયલ દંડ શું છે તો એની એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે કે જેને પિનિયલ કાય પણ કહે છે. મેં તમને યાદ હોય તો કીધું હતું કે તે મગજમાં આવેલી છે. તો આટલું ક્લિયર. તો અગ્ર મગજની અંદર આનો સમાવેશ થાય છે મિત્રો. જે એકવાર કહું છું કે અગ્ર મગજની અંદર એક જોડ ધ્રાણ પિંડ કે તમને અહીંયા ઉપર દર્શાવેલા છે તે, ત્યારબાદ એની નીચે છે આ લાંબા છે તે એક જોડ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ અને ત્યારબાદ આંતર મસ્તિષ્ક કે જે રેડ કલરનું દર્શાવેલું છે તે અને એની ઉપર અહીંયા પિનિયલ દંડ છે તે આવેલું જોવા મળે છે. તો આ છે અગ્ર મગજ. ક્લિયર આટલું કે અગ્ર મગજની અંદર ત્રણ ભાગ આવેલા છે, એક જોડ ધ્રાણ પિંડ, એક જોડ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ અને આંતર મસ્તિષ્ક. હવે આંતર મસ્તિષ્ક છે તેની શું આવેલું છે વક્ષ બાજુએ એક પોલો, આ જે ભાગ છે વક્ષ દેખાવ છે. તો એની વક્ષ બાજુએ એક પોલો ભાગ દ્વિખંડીય કોથળી જેવો ભાગ આવેલો હોય છે કે તેને મસ્તિષ્ક નિવાપ કહે છે. જો અહીંયા તમને દર્શાવેલું છે મસ્તિષ્ક નિવાપ આ ભાગ છે દ્વિખંડીય બે ખંડનો બનેલો છે. તમે આ જોઈ શકો છો કે જે આ ભાગ કેવો છે એક ખંડનો અને બે ખંડનો બનેલો છે અને કેવો છે કોથળી જેવો છે અને ક્યાં આવેલો છે વક્ષ બાજુએ આવેલો છે. તો એને કહે છે મસ્તિષ્ક નિવાપ. અને એનો જે પાછળનો ભાગ હોય છે ને આ મસ્તિષ્ક નિવાપનો પાછળનો ભાગ એના પહોળા છેડે પિટ્યુટરી ગ્રંથિ છે ને તે આવેલી જોવા મળે છે અને તે એક મુખ્ય પ્રમુખ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે અને એ ગ્રંથિ જુદી જુદી દેહધાર્મિક ક્રિયાઓ વૃદ્ધિ છે વિકાસ છે તેનું નિયંત્રણ કરે છે. તેના વિશે આપણે ડિટેલ્સની અંદર જોવાનું નથી. ત્યારબાદ આગળ જોઈએ મધ્ય મગજ. તો મધ્ય મગજની અંદર કેનો સમાવેશ થાય છે તો મધ્ય મગજની અંદર બે મોટા અંડાકાર અને ત્રાંસા ગોઠવાયેલા દ્રષ્ટિપિંડનો સમાવેશ થાય છે. જો અહીંયા આપેલું છે દ્રષ્ટિપિંડ કેવા છે બે છે, કેવા આકારના છે ઈંડા આકારના એટલે કે અંડાકાર અને ત્રાંસા ગોઠવાયેલા છે. તો આ મધ્ય મગજની અંદર બે મોટા અંડાકાર અને ત્રાંસા ગોઠવાયેલા દ્રષ્ટિપિંડનો સમાવેશ થાય છે. સાવ સહેલું એક જ યાદ રાખવાનું દ્રષ્ટિપિંડ. મધ્ય મગજ પૂરું સાવ નાનું એવું. ત્યારબાદ આવે છે પશ્વ મગજ. તો મિત્રો પશ્વ મગજની અંદર કેનો સમાવેશ થાય છે તો એની અંદર એક તો આવે છે અનુમસ્તિષ્ક. અહીંયા જે વચ્ચે સેન્ટરમાં દર્શાવેલું છે બ્લુ કલરનું તે અનુમસ્તિષ્ક છે.
ત્યાર બાદ આવે છે લંબમજ્જા. જો અહીંયા જે આ ભાગ દર્શાવેલો છે તે લંબમજ્જાનો છે. આ લંબમજ્જાની સાથે પછી આગળ અહીંયાથી કરોડરજ્જુ જોડાશે. ક્લિયર આટલું? લંબમજ્જાને પશ્વાનું મસ્તિષ્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના બે નામ છે. હવે લંબમજ્જા છે તે આગળ કરોડરજ્જુ સ્વરૂપે કરોડસ્તંભમાં દાખલ થાય છે અને તેનો જે પશ્વ શેડો છે તે અવસાન જે અવસાન તંતુ તરીકે જે પૂચ્છ કશેરુકાદંડની અંદર અંત પામે છે. આ મગજ અને કરોડરજ્જુ બંને કેવા હોય છે? જોડાયેલા જોવા મળે છે, એકબીજા સાથે કનેક્ટ હોય છે. કે મગજની અને જે કરોડરજ્જુની રચના એકબીજાથી કેવી હોય છે? સંકળાયેલી અને જોડાયેલી જોવા મળે છે. કારણ કે અહીંયાથી આ લંબમજ્જા છે તે કરોડરજ્જુ સ્વરૂપે આગળ વહન સોરી કરોડરજ્જુ સ્વરૂપે આગળ દાખલ થાય છે અને કરોડસ્તંભની અંદર તે દાખલ થઈ અને કરોડરજ્જુ સ્વરૂપે તે અંત પામે છે. તો આ છે મિત્રો દેડકાનું મગજ. હજી પણ આપણે એકવાર જોઈએ કે દેડકાનું મગજ ક્યાં આવેલું છે. શીર્ષમાં આવેલું છે. એક છે ખોપડીની બનેલી એક બંધ પેટી, હાડકાની બનેલી એક બંધ પેટીની અંદર તે રક્ષાયેલું હોય છે. ત્રણ ભાગમાં વિભાજિત હોય છે, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. અગ્ર મગજની અંદર એક જોડ ત્રાણપિંડ, એક જોડ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ અને આંતર મસ્તિષ્કનો સમાવેશ થાય છે. આટલું ક્લિયર? હવે અહીંયા જે આંતર મસ્તિષ્ક છે તે વક્ષ બાજુએ એક આવી દ્વિખંડીય અને એક પોલી કોથળી જેવો ભાગ આવેલો જોવા મળે છે. તેને મસ્તિષ્ક નિવાપ કહે છે. આ મસ્તિષ્ક નિવાપનો પાછળનો જે પહોળો છેડો છે તે પિટ્યુટરી ગ્રંથિ સાથે જોડાયેલો જોવા મળે છે. એ સિવાય આગળ જોઈએ કે મધ્ય મગજ. તો મધ્ય મગજની અંદર કેનો સમાવેશ થાય છે? મધ્ય મગજની અંદર સમાવેશ થાય છે બે મોટા અંડાકાર અને ત્રાંસા ગોઠવાયેલા દ્રષ્ટિપિંડનો. ત્યારબાદ પશ્વ મગજ. તો પશ્વ મગજની અંદર અનુમસ્તિષ્ક અને લંબમજ્જા. તો અહીંયા છે આ ભાગ અનુમસ્તિષ્કનો છે, આ ભાગ લંબમજ્જાનો છે. લંબમજ્જા આગળ કેની અંદર રૂપાંતરણ પામે છે? કરોડસ્તંભમાં દાખલ થઈ અને કરોડરજ્જુમાં રૂપાંતરણ પામે છે. અને કરોડરજ્જુનો જે સૌથી છેડાનો ભાગ છે તે પૂચ્છ કશેરુકા દંડની અંદર અંત પામે છે. અહીંયા ત્રાણપિંડમાંથી જે ચેતા નીકળે છે તેને કહે છે ત્રાણ ચેતા. એ સિવાય તમને અહીંયા જુઓ કે આ સાઈડમાં જે દર્શાવેલી છે તે શું દર્શાવેલું છે? મસ્તિષ્ક ચેતાઓ, એટલે કે મગજમાંથી આ નીકળતી બધી ચેતાઓ છે. અને આ ચેતાઓ ક્યાં સુધી લંબાયેલી હશે? શરીરના જે બધા ભાગો છે, અંગો છે, તેમાં ફેલાયેલી હશે. તો આ થયું મિત્રો મધ્યસ્થ ચેતાતંત્ર, કે જેની અંદર મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. તો આપણે ઐચ્છિક ચેતાતંત્ર પૂરું કરી લીધું, કે ઐચ્છિકની અંદર જે મધ્યસ્થમાં મગજ અને કરોડરજ્જુ ભણી ગયા. ત્યારબાદ પરિઘવર્તી ચેતાતંત્ર છે, તેની અંદર મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતા અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતા. મસ્તિષ્ક ચેતાઓની સંખ્યા 10 છોડ અને કરોડરજ્જુ ચેતાઓની સંખ્યા કેટલી? 9 છોડ. ત્યારબાદ હવે આગળ જોઈએ, બુકની અંદરથી આપણે વાંચી લઈએ કે અગ્ર મગજમાં કેનો સમાવેશ થાય છે? ત્રાણપિંડો, એક જોડ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ અને એક આંતર મસ્તિષ્કનો સમાવેશ થાય છે અગ્ર મગજમાં. મધ્ય મગજમાં એક જોડ દ્રષ્ટિપિંડનો સમાવેશ થાય છે અને પશ્વ મગજમાં અનુમસ્તિષ્ક અને લંબમજ્જાનો સમાવેશ થાય છે. હવે લંબમજ્જા મહાછિદ્રમાંથી પસાર થઈને કરોડસ્તંભમાં આવેલા કરોડરજ્જુ સાથે જોડાયેલી જોવા મળે છે. કે મેં તમને દર્શાવ્યું હતું કે જે આવી રીતે લંબમજ્જાનો જે છેડો છે તે આવી રીતે એક છિદ્રમાંથી પસાર થશે અને અહીંયા શું આવેલું હશે? કરોડસ્તંભ આવેલો હશે અને એ કરોડસ્તંભની અંદર આવી રીતે કરોડરજ્જુ આવેલી હશે. એવી રીતે તે કરોડરજ્જુમાં ફેરવાય છે અને એની સાથે તે જોડાયેલું જોવા મળે છે. મિત્રો આકૃતિનો સ્ક્રીનશોટ લઈ લેજો, કે જેના કારણે તમે વાંચો અને એમાંથી જરાક નજર રાખો તો તમને શું થાય કે આમ ખ્યાલ આવે કે આવું કંઈક જોવા મળે છે. આપણે બુકની અંદર નથી આપેલી. તો આ મિત્રો આપણે એક ચેતાતંત્ર પૂર્ણ કર્યું, ઐચ્છિક ચેતાતંત્ર. હવે ત્યારબાદ આપણે જોવા જઈએ કે અનિચ્છિક ચેતાતંત્ર, કે આપણે નામ આપેલું છે અનુકંપી અને પરાનુકંપી. તો આપણે એ પણ જોઈ લઈએ કે અનિચ્છાવર્તી અથવા તો સ્વયંવર્તી ચેતાતંત્ર છે તે પ્રાણી શરીરની અનિચ્છિક ક્રિયાઓના નિયમન સાથે સંકળાયેલું જોવા મળે છે. બે પ્રકાર, અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્ર, આ બંને એકબીજાના પૂરક રહીને કાર્ય કરે છે. પૂરક રહીને એટલે શું? તો બંને એકબીજાની સાથે ભેગા મળીને કાર્ય કરે છે. કેવી રીતે?
તો હવે આ ચેતાતંત્ર અનિચ્છાવર્તી છે, એટલે કે પ્રાણીની ઈચ્છા પ્રમાણે કાર્ય નહીં કરે. તો આપણે જોઈએ કે એવું કાર્ય કયું છે, હૃદયના ધબકવાનું કાર્ય. તો હૃદય સતત ધબકતું જ રહીએ, સોરી, જો હૃદય છે તેનું જે સતત સંકોચન જ પામ્યા કરે, તેનું શિથિલન થાય નહીં તો શું થાય, અથવા તો શિથિલન જ રહીએ એનું સંકોચન થાય નહીં તો શું થાય, કે એનું જે આખું તંત્ર છે તે ખોરવાઈ જાય, તો એના માટે એનું જે નિયમન કરતું જે તંત્ર છે તે અનૈચ્છિક તંત્ર છે, કે એની અંદર અનુકંપી અને પરાનુકંપી બંને એકબીજા સાથે ભેગા મળી અને કાર્ય કરે છે. ઉદાહરણ તરીકે અનુકંપી ચેતાતંત્ર શું કરે છે, કે જે હૃદયના સ્પંદનું છે તેને વેગીલા બનાવે છે, એટલે કે તેને ઝડપી બનાવે છે. તો એની સામે પરાનુકંપી ચેતાતંત્ર શું કરે છે, જે હૃદયના સ્પંદનો છે તેને ધીમા પાડે છે. તો આવી રીતે બંને એકબીજાના ભેગા મળી અને કાર્ય કરે છે. જો અનુકંપી ચેતાતંત્ર સતત સ્પંદનોને વેગીલા જ બનાવે તો શું થાય વિચારો. તો આમ જે ઐચ્છિક ક્રિયા છે તેનું નિયમન કરતું તંત્ર ઐચ્છિક ચેતાતંત્ર, અને જે અનૈચ્છિક ક્રિયાઓ છે તેનું નિયમન કરતું જે તંત્ર છે તે અનૈચ્છિક તંત્ર. એની અંદર અનુકંપી અને પરાનુકંપી, ઐચ્છિક અને અનૈચ્છિક ક્રિયાઓ કઈ છે તે આપણે આગળ ભણી ગયા છીએ. અહીંયા એક હૃદયના ઉદાહરણ દ્વારા પણ આપણે જોઈ લીધી. તો અહીંયા મિત્રો એનું જે ચેતાતંત્ર પૂર્ણ થાય છે. હવે ત્યારબાદ આપણે જોઈએ કે એના સંવેદાંગો. સંવેદાંગો એટલે શું, તો એના જે સંવેદના છે તે અનુભવ કરતા અંગો. હવે દેડકાની અંદર એના સંવેદાંગો 5 પ્રકારના જોવા મળે છે. 5 પ્રકારમાંથી કયા કયા 5 પ્રકાર છે તે આપણે જોઈએ, કે દેડકાની અંદર જે સંવેદના અનુભવતા અંગો 5 પ્રકારના જોવા મળે છે. હવે એમાં સ્પર્શ સંવેદી, સ્વાદ સંવેદી, ત્રાણ સંવેદી, દ્રષ્ટિ સંવેદી અને શ્રવણ સંવેદી. સ્પર્શ, સ્વાદ, ત્રાણ, દ્રષ્ટિ અને શ્રવણ. તો દેડકામાં વિવિધ પ્રકારના સંવેદાંગો હોય છે, એટલે કે સંવેદના અનુભવતા અંગો. જેમ કે સ્પર્શ સંવેદી અંગ, એટલે કે તે સંવેદી અંકુરકો કે જે ત્વચામાં હાજર હશે. ત્યારબાદ સ્વાદ, સ્વાદ સંવેદી અંગ, એટલે કે સ્વાદ કલિકાઓ કે જે ક્યાં હશે, કે જીભની અંદર હશે. સ્વાદ જીભથી જ પારખવાનો હોય છે. ગંધ, એટલે કે સુગંધ. તો ત્રાણ સંવેદી, તો તે ક્યાં હશે, નાસિકા અધિચ્છદ કે જે નાસિકા છિદ્ર છે ત્યાં હશે. દ્રષ્ટિ એટલે કે આંખ જોવા માટેનું અંગ આંખ, અને શ્રવણ એટલે કે સાંભળવા માટેનું, તો કર્ણપટલ અને અંતઃકરણ. તો આ 5 સંવેદી અંગો છે, એમાંથી આંખમાં આવેલા દ્રષ્ટિ સંવેદના અંગ અને કર્ણ એટલે કે કાનની અંદર આવેલા શ્રવણ સંવેદનાંગ છે તે સુઆયોજિત હોય છે. બાકીના જે સંવેદાંગો છે, કયા કયા બાકીના, સ્પર્શ, સ્વાદ અને ત્રાણ, તે સંવેદનાંગો ચેતાતંતુના છેડે સંકળાયેલા એક વિશિષ્ટ કોષોના સમૂહ વડે રચાયેલા જોવા મળે છે. ત્વચામાં સ્પર્શ સંવેદની રચના જોવા મળે છે, જીભમાં સ્વાદ સંવેદની રચના હશે, અને નસકોરાના અસ્તરમાં ત્રાણ સંવેદી રચના આવેલી હશે. તો આગળ જોઈએ કે આ બધામાં આંખો અને અંતઃકરણ શું વિકસિત હોય છે, એ જ છે. બાકીના સંવેદાંગો માત્ર ચેતાતંતુના છેડા પર કોષોના ગુચ્છાઓ સ્વરૂપે હોય છે, એટલે કે 2 છે તે સ્પષ્ટ સુવિકસિત હોય છે, બાકીના એટલા બધા સુવિકસિત જોવા મળતા નથી. તે એક ગુચ્છા સ્વરૂપે એક ચેતાકોષ છે તેના છેડે છે તે ગોઠવાયેલા જોવા મળે છે. હવે દેડકાની અંદર એક જોડ ગોળાકાર આંખો ખોપરીમાં આવેલા નેત્રગુહામાં ગોઠવાયેલી જોવા મળે છે. હવે દેડકાની આંખો ક્યાં હોય છે, તો નેત્રગુહામાં, એટલે કે નેત્રગુહા એટલે કે જે ખોપરી હોય છે તેની અંદર એક આંખ રહે એવી જગ્યા નેત્રગુહા. તો એની અંદર આવેલું હોય છે કે ડોળાની દિવાલ છે તે 3 અસ્તરની બનેલી જોવા મળે છે, તે આપણે આકૃતિ દ્વારા જોઈએ. અને એ આંખ કેવી છે, સામાન્ય આંખ ધરાવે છે, એટલે કે એક જ એકમ, એટલે કે આંખમાં ખાલી એક વસ્તુનું આપણને એક જ પ્રતિબિંબ જોવા મળે છે, તેવી તે સામાન્ય આંખ છે તે ધરાવતી જોવા મળે છે. અને કર્ણ છે તેની અંદર બાહ્ય કર્ણનો અભાવ હોય છે, પરંતુ બહારથી આપણને શું દેખાય છે, ફક્ત કર્ણપટલ જ દેખાય છે.
હવે એની અંદર કર્ણ એક એવું અંગ છે કે જે શ્રવણ એટલે કે સાંભળવાનું પણ કાર્ય કરે છે અને સાથે સાથે શરીરનું જે સંતુલન છે તે પણ જાળવી રાખે છે. તો આમ કર્ણોમાં અંતકર્ણ અને મધ્યકર્ણ બે જોવા મળે છે. બાહ્યકર્ણ અભાવ હોય છે. અંતકર્ણની અંદર કલ્લા કુહર પણ કહે છે. અંતકર્ણનું બીજું નામ છે કલ્લા કુહર. તો એની અંદર પ્રવાહી ભરેલું એક કર્ણ સંપુટ છે તેની અંદર તે ગોઠવાયેલું હોય છે. મધ્યકર્ણ હવાથી ભરેલું હોય છે અને મધ્યકર્ણનો જે બહારનો છેડો છે તે કર્ણપટલ છે કે જે આપણે બહારથી જોઈ શકીએ છીએ. તો આમ પાંચ જે સંવેદાંગો જોવા મળે છે એમાંથી બે કેવા છે, વિકસિત અને સુઆયોજિત છે. સ્પર્શ સંવેદી અંગ જીભમાં ત્વચામાં આવેલું છે. સ્વાદ સંવેદી અંગ જીભમાં આવેલું છે અને ત્રાણ સંવેદી અંગ નસકોરાના અસ્તરમાં આવેલું છે. તે એક કોષપુંજના સમૂહ સ્વરૂપે જ આવેલા જોવા મળે છે. ચેતાકોષના સમૂહ સ્વરૂપે જ હોય છે. જ્યારે આંખ અને કાન છે તે પૂર્ણ વિકસિત એટલે કે સુઆયોજિત હોય છે. કર્ણની અંદર અંતકર્ણ અને મધ્યકર્ણ બાહ્યકર્ણ અભાવ હોય છે. અંતકર્ણને કલ્લા કુહર કહે છે. તે પ્રવાહીથી ભરેલા એક કર્ણ સંપુટમાં ગોઠવાયેલું હોય છે અને મધ્યકર્ણ હવાથી ભરેલું હોય છે અને મધ્યકર્ણનો જે બહારનો છેડો છે તેને કર્ણપટલ કહે છે. હવે આપણે આંખની રચના જોઈ લઈએ જરા કે દેડકામાં કેવી આંખ જોવા મળે છે તે. હવે આ છે મિત્રો દેડકાની આંખ, કે આંખો ક્યાં આવેલી હોય છે, નેત્રગુહામાં આવેલી જોવા મળે છે. અને એની જે આંખનો જે ડોળો છે તેની દિવાલ ત્રણ સ્તરીય હોય છે એટલે કે ત્રણ પટલની બનેલી જોવા મળે છે. એમાં સૌથી બહારનું જે પટલ છે તેને શ્વેત પટલ કહે છે. મધ્યમાં વચ્ચે આવેલું પટલ મધ્ય પટલ અને સૌથી જે અંદરની તરફ આવેલું પટલ નેત્ર પટલ. તો ત્રણ પટલની બનેલી છે, શ્વેત પટલ, મધ્ય પટલ અને નેત્ર પટલ. હવે નેત્રગુહાની બહારની બાજુએ ડોળાના ભાગ કેવો હોય છે, પારદર્શક પટલ ધરાવે છે કે જેને પારદર્શક પટલ કહે છે. કે ડોળો હોય છે તે ડોળાની બહારનો ભાગ પારદર્શક હોય છે અને તે પારદર્શક પટલ બનાવે છે તેને પારદર્શક પટલ કહે છે. તેની અંદર મધ્ય પટલ કનિનિકાનો પડદો બનાવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે આ જોવા મળે છે તે કનિનિકા છે. કેના દ્વારા કનિનિકા બને છે, મધ્ય પટલ દ્વારા. તો એની અંદર મધ્ય પટલ કનિનિકા બનાવે છે. અને ત્યારબાદ આગળ જોઈએ કે મધ્યમાં કીકી જોવા મળે છે કે જ્યાં તમને બતાવેલું છે અહીંયા જે આ ભાગ તે કીકીનો ભાગ છે. અને કીકી છે તે એક છિદ્ર સ્વરૂપે આવે છે અને કીકી છે તેની પાછળ શું જોવા મળે છે, અહીંયા નેત્રમણિ જોવા મળે છે. હવે કીકી છે ને એની એક છિદ્ર છે તો એ છિદ્ર છે તેને કનિનિકા કહે છે. ત્યારબાદ આગળ જોઈએ કે કનિનિકા છે તેની પાછળ, આ કનિનિકા છે તેની પાછળ કોણ આવેલું છે, નેત્રમણિ આવેલી જોવા મળે છે. તો આ રીતે મિત્રો દેડકાની આંખો છે તે જોવા મળે છે કે સૌથી બહારનું શ્વેત પટલ છે, વચ્ચેનું મધ્ય પટલ અને અંદરનું નેત્ર પટલ. હવે જે નેત્રગુહાની છે બહારની બાજુ એક પારદર્શક પટલ આવેલું જોવા મળે છે કે તે આગળ આપણે જોઈ ગયા છીએ બાહ્યકાર રચનામાં પણ. હવે તેની અંદર પારદર્શક પટલની અંદર જે મધ્ય પટલ છે તે શું બનાવે છે, મધ્ય પટલ કનિનિકાનો પડદો બનાવે છે. અને કનિનિકા છે તેની મધ્યમાં કીકી જોવા મળે છે. આ કનિનિકા છે એની મધ્યમાં કીકી હોય છે અને આ કીકી એક છિદ્ર જેવી રચના છે એટલે કે કનિનિકાની મધ્યમાં એક કીકી તરીકે ઓળખાતું છિદ્ર આવેલું જોવા મળે છે કે જે તમે અહીંયા જોઈ શકો છો કીકી. અને કનિનિકા છે તેની પાછળ અહીંયા નેત્રમણિ આવેલી જોવા મળે છે. તો આ દેડકાની આંખની રચના છે. હવે મિત્રો અહીંયા દેડકાનું ચેતાતંત્ર પૂર્ણ થાય છે. હવે આપણે દેડકાનું એક જ તંત્ર બાકી રહ્યું છે, પ્રજનન તંત્ર, કે જે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. આજે અહીંયા સુધીનું રાખીએ. ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ સો મચ.